જો બાઇડને અમેરિકામાં આજે જે 1,10,00,000થી વધુ ઇલિગલ ઇમિગ્રન્ટો રહે છે એમને ત્યાં રહેવાનું કાયદેસર રહેવાની સવલત કરી આપી છે। ખબર છે ના દર્શક મિત્રો, આપ સૌને ડોક્ટર સુધીર શાહ એડવોકેટના નમસ્તે। આજે હું તમને બે સારા સમાચાર આપવાનો છું। સૌથી પહેલા તો વર્ષ 2019માં અમેરિકાના 45મા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક રેગ્યુલેશન બહાર પાડ્યું હતું, રિમૂવિંગ H4 ડિપેન્ડન્ટ સ્પાઉસીસ ફ્રોમ ધી ક્લાસ ઓફ એલિયન્સ ઇલિજિબલ ફોર એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન। એટલે કે જે લોકો H1B વિઝા ઉપર અમેરિકામાં કામ કરતા હોય એમની પત્ની યા પતિ જે લોકો ડિપેન્ડન્ટ H4 વિઝા ઉપર ત્યાં હોય અને જે લોકોને કામ કરવા માટેની છૂટ આપવામાં આવી હોય, એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હોય, એમને કામ કરવા ઉપર પાબંદી લગાડવાનું આ રેગ્યુલેશન હતું। આ H1B વિઝા જ્યારે શરૂઆતમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે 6 વર્ષની મુદતના, શરૂઆતમાં પહેલાં 3 વર્ષ, પછી 3 વર્ષની એક્સટેન્શન મળે અને પછી એ H1B વિઝાવાળાએ પાછું પોતાના દેશમાં ચાલી જવું પડે। એમની સાથે સાથે એમની પત્ની યા પતિ જે એમના ડિપેન્ડન્ટ હોય અને 21 વર્ષથી નીચેની વયના અવિવાહિત સંતાનોને પણ ડિપેન્ડન્ટ H4 વિઝા આપવામાં આવે, પણ એ લોકો અમેરિકામાં કામ કરી ન શકે। આના કારણે ઘણા H1B વિઝા ધારકોની પત્ની યા પતિ જેઓ ક્વોલિફાઈડ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, કોમ્પ્યુટર પ્રોફેશનલ્સ હોય, ટીચર હોય, એ લોકો અમેરિકામાં આવી ન શકે, કામ કરી ન શકે, એટલે એ લોકો અમેરિકા આવતા નહોતા અને H1B વિઝાવાળાઓ પણ એમની પત્ની યા પતિ આવે નહીં અમેરિકા, એ લોકોને કામ કરવા મળે નહીં, એટલે એ લોકો પણ અમેરિકા આવતા ખચખતા હતા। H1B વિઝાવાળાની વધારે જરૂરિયાત પડવા માંડી એટલે અમેરિકાની સરકારે એવું ઠરાવ્યું કે આ H1B વિઝાઓ માટે જે ગ્રીન કાર્ડનું પિટિશન એમ્પ્લોયમેન્ટ બેઝ સેકન્ડ યા થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરવામાં આવે છે તો એ જો મંજૂર થઈ ગયું હોય પણ કોટાના અભાવે એ લોકોને ગ્રીન કાર્ડ મળ્યું ન હોય તો એમને 1 વર્ષ સુધી અમેરિકામાં રહેવા દેવાનું। 1 વર્ષમાં જો એમને કોટા ન મળે તો એમને પાછા ઇન્ડિયા આવી જવું, પોતાના દેશમાં ચાલી જવું પડે। પણ આની લાઈન લાંબી થઈ ગઈ એટલે 6 વર્ષ પૂરા થઈ જાય પછી 1 વર્ષની અંદર એટલે કે 7 વર્ષમાં પણ એ લોકોને ગ્રીન કાર્ડ મળતા નહોતા, વાર લાગતી હતી, 10 વર્ષ 15 વર્ષ લાગે। એટલે પછી એ લોકોએ ઠરાવ્યું કે ભાઈ આપણે દર વખતે 1 વર્ષનું એક્સટેન્શન આપીએ, પણ એ એક્સટેન્શન આપવામાં પછી દર વખતે બધાએ અરજી કરવાની, ઇમિગ્રેશન ખાતાએ તપાસવાની, એટલે એવું ઠરાવ્યું કે તમારા 6 વર્ષ પૂરા થઈ ગયા હોય પણ તમારા લાભ માટે જો H1B વિઝાનું ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કર્યું હોય અને એપ્રૂવ થઈ ગયું હોય તો તમે ગ્રીન કાર્ડ મળે ત્યાં સુધી ત્યાં રહીને કામ કરી શકો। હવે આ લોકોની જે પત્ની હોય યા પતિ હોય જે લોકો ક્વોલિફાઈડ હોય અને ડિપેન્ડન્ટ H4 પર આવ્યા હોય એ લોકો કામ કર્યા વગર રહી ન શકે એટલે એવું કીધું કે ચલો તમને પણ અમે કામ કરવા દઈએ, જેમના H1B પિટિશન એપ્રૂવ થઈ ગયા હોય ગ્રીન કાર્ડ માટે એમની પત્ની યા પતિ જે લોકો ડિપેન્ડન્ટ H4 પર હોય એ લોકોને અમેરિકામાં કામ કરવાની છૂટ। આમ H1B વિઝામાં દિવસે દિવસે અમેરિકાએ પોતાના લાભ માટે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરફારો કર્યા, H1B વિઝા ઉપર વધુ ને વધુ લોકો અમેરિકા જવા લાગ્યા, એના કોટાની સંખ્યા પણ વધારવામાં આવી અને હાલમાં એ 85,000ની છે અને લગભગ દરેક H1B વિઝા ધારક જોડે એમની પત્ની યા પતિ ડિપેન્ડન્ટ H4 વિઝા ઉપર જાય છે અને એ લોકોને પણ H4 વિઝા ઉપર કામ કરવા મળે છે। પણ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે એટલે કે આગલા વર્ષે ગયા વર્ષના 2019માં આ એક રેગ્યુલેશન બહાર પાડ્યો અને એને કીધું કે ભાઈ H4 વિઝાવાળાઓને કામ કરવા નહીં દેવા જોઈએ। તો 2 દિવસ પહેલાં નવા ચૂંટાયેલા 46મા પ્રેસિડેન્ટ જો બાઇડને ટ્રમ્પે આ જે રેગ્યુલેશન બહાર પાડેલું હતું
જેના લીધે H4 વિઝા ધારકોને કામ કરવાની છૂટ નહોતી મળતી એ રદ કરી છે. હવેથી જે લોકો H4 વિઝા ઉપર હશે, જેમના હસબન્ડ યા વાઇફના H1B વિઝાના માટે ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ થયું હશે અને એપ્રૂવ થઈ ગયું હશે અને એ લોકો કામ કરવા માટે લાયક હશે તો એ લોકોને કામ કરવા દેવામાં આવશે. આમ થતાં હજારો ઇન્ડિયન્સોને ફાયદો થશે, કારણ કે H1Bના જે 85,000ના કોટા છે એમાંથી 60-65,000 તો આપણા ઇન્ડિયનો જ લે છે અને બધાની પત્નીઓ હોય, મોટાભાગે પત્નીઓ હોય. હવે એ બધા પણ ભણેલી હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ ટીચર હોય, કોઈ પ્રોફેસર હોય, એ લોકોને જો કામ કરવા ના મળે તો એ લોકો અમેરિકા ના આવે અને એ લોકો અમેરિકા ના આવે તો એમના પતિદેવો પણ ના આવે. એટલે એ લોકોને કામ કરવાની છૂટ મળેલી છે. આમ ઇન્ડિયનોને H4 વિઝા ધારકોને હવેથી અમેરિકામાં કામ કરવા દેવામાં આવશે અને એટલે H1B વિઝા ધારકો તમે બધા હવે નિરાંતનો શ્વાસ લો. ઓકે, બીજા ખુશ ખબર તમને એ આપું, અમેરિકામાં આજે 1,10,00,000થી વધુ ઇલીગલ ઇમિગ્રન્ટો રહે છે. આમાં પણ ભારતીયોની સંખ્યા ખૂબ જ મોટી છે. જે લોકો અમેરિકા જાય B1 B2 વિઝા ઉપર, F1 વિઝા ઉપર અને ટાઈમ પૂરો થતાં પાછા ના આવે અને ત્યાં જ રહી જાય, એ લોકો ઇલીગલી થઈ જાય. ઘણા લોકો મેક્સિકો કે કેનેડાની બોર્ડરમાંથી લપાઈ છુપાઈને અમેરિકામાં ઘૂસે છે અને ત્યાં ગેરકાયદેસર રહે છે. આવા લોકોની સંખ્યા આજે 1,10,00,000થી વધુ છે. આ લોકોને શું કરવું? અમેરિકાની સરકાર આ બધાને કંઈ પકડીને પાછા મોકલી શકવાની શક્યતા નથી, એના ઉપર કાયદેસર કામ ચલાવવું પડે અને વર્ષોને વર્ષો રહેતી જાય. એટલે જો બાઇડને જેવા એ પ્રેસિડેન્ટ બન્યા કે તરત જ એક ઇમિગ્રેશન રિફોર્મ બિલ અમેરિકાની કોંગ્રેસને મોકલ્યું છે, જેમાં એમણે એવો પ્રબંધ કર્યો છે કે જે લોકો 1 જાન્યુઆરી 2021ના દિવસે અમેરિકામાં રહેતા હોય, લીગલી કે ઇલીગલી રહેતા હોય, એ લોકોને અમેરિકામાં રહેવા દેવા, એ લોકોને વર્ક ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ આપવું, અમેરિકાનું ત્યાં કાંઈ કાયદેસર કામ કરી શકે એવી છૂટ આપવી, એ લોકોને ટેક્સ ભરવાનું કહેવું, એ લોકોને દંડ કરવાનો અને 5 વર્ષ એ લોકો એ રીતે રહે, એ દરમિયાન એ લોકોને જો અમેરિકાની બહાર જવું હોય, પોતાના દેશમાં જવું હોય, તો એ લોકોને ટ્રાવેલ ડોક્યુમેન્ટ પણ આપવા અને 5 વર્ષ પૂરા થાય પછી જો એમણે સારી રીતે રહ્યા હોય, ટેક્સ ભરેલો હોય કે ખોટું કામ કર્યું ન હોય તો એ લોકોને ગ્રીન કાર્ડ આપવાની છૂટ આપે. આ ગ્રીન કાર્ડ એ લોકોને 3 વર્ષ પછી મળે, એમાં એ દરમિયાન પણ એમણે સારી ચાલચકત દેખાડવી જોઈએ અને ટેક્સ ભરવો જોઈએ, દંડ ભરવો જોઈએ. એ લોકોની બાયોમેટ્રિક્સ પણ લેવામાં આવશે, એ લોકોનું અંગ્રેજીની ટેસ્ટ, કોમન અમેરિકાના કોમન નોલેજની ટેસ્ટ, આ બધું લેવામાં આવશે અને જો યોગ્ય લાગશે તો એ લોકોને અમેરિકાનું ગ્રીન કાર્ડ આપવામાં આવશે અને એ લોકો પછી ધારે તો 3 વર્ષ પછી અમેરિકાની નેચરલાઇઝેશન દ્વારા સિટીઝનશીપ પણ મેળવી શકશે. આમ જો બાઇડને અમેરિકામાં આજે જે 1,10,00,000થી વધુ ઇલીગલ ઇમિગ્રન્ટો રહે છે એમને ત્યાં રહેવાનું, કાયદેસર રહેવાની સવલત કરી આપી છે. તો ખબર છે ના મિત્રો, આજના આ 2 તાજા અને ખૂબ જ સારા સમાચારો છે. હવે આપણે પાછા મળશું આવતા અઠવાડિયે, આવતા શનિવારે. ત્યાં સુધીમાં આપ સૌ ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો, મોઢે માસ્ક પહેરજો, ડિસ્ટન્સ રાખજો અને હા, તમને જો કંઈ ઇમિગ્રેશનની બાબતમાં કાયદેસર પ્રોફેશનલ જાણકારી જોઈતી હોય તો મને sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com એના ઉપર ઈમેલ મોકલજો. તમે જુઓ તો ઈચ્છો તો મને મોબાઈલ ઉપર ફોન પણ કરી શકો છો. મારો નંબર છે 9820419469. 9820419469.
તો મિત્રો મળશું પાછા આવતા અઠવાડિયે ઇમિગ્રેશનના નવા તાજા સમાચાર લઈને. નમસ્તે.